સો યસ, તમે પણ જાણતા જ હશો કે EB-5 વિઝા છે શું, અને જો તમે નથી જાણતા તો હું તમને જણાવી દઉં કે EB-5 વિઝા છે શું. EB-5 વિઝા એ રોકાણકારો, ઉદ્યોગ સાહસિકો અને યુએસમાં વ્યવસાય શરૂ કરવા માંગતા હોય તેવા કોઈ પણ ઇમિગ્રેટ વિઝા છે. સો EB-5 વિઝામાં અમુક ફેરફાર થયા છે અને આની યુએસમાં જોબ શોધતા ઇન્ડિયન્સ પર શું અસર થઈ છે તેના વિશે જાણીશું આજના આ ખાસ વિડીયોમાં. નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. યુએસમાં કામ કરવા ઈચ્છતા અને અંતે ત્યાં જ સેટલ થવા ઈચ્છતા ભારતીય નાગરિકો માટે EB-5 વિઝા ઘણા લાંબા સમયથી મહત્વનો પાથવે રહ્યો છે. ઓક્ટોબર 2024 માટેના લેટેસ્ટ યુએસ વિઝા બુલેટિનમાં નોંધપાત્ર ફેરફારોની જાહેરાત કરવામાં આવી છે. આ ફેરફારોમાં ભારતીયો માટે EB-5 કેટેગરી વિઝામાં પણ ફેરફાર કરવામાં આવ્યા છે. યુનાઇટેડ સ્ટેટ્સમાં રોજગારીની તકો અને પરમનન્ટ રેસિડેન્સી મેળવવા ઈચ્છતા ભારતીયો માટે જાન્યુઆરી 2025 સુધી EB-5 વિઝા એપ્લિકેશન પ્રોસેસને રિશેડ્યુલ કરવામાં આવી છે, અને આ વાત સાચી છે. જો કે EB-5 વિઝાના રિશેડ્યુલિંગથી ભારતીય અરજદારો ઉપર કેવી અસર થશે તેના વિશે જો વાત કરવામાં આવે તો જે ઇન્ડિયન ઇન્વેસ્ટર અને સ્ટુડન્ટ યુએસમાં અભ્યાસ કરવા અથવા તો કામ કરવા અને તેમનું ફ્યુચરના નિર્માણ કરવા માટેની ઈચ્છા ધરાવે છે તેના માટે EB-5 વિઝા એક વિકલ્પ છે. જો કે EB-5 વિઝા પ્રોગ્રામ માટે ડેઝિગ્નેટેડ યુએસ પ્રોજેક્ટમાં મિનિમમ ઇન્વેસ્ટમેન્ટની જરૂર પડતી હોય છે, જેનાથી અમેરિકન વર્કર્સ માટે નોકરીઓનું સર્જન થાય છે. ભારતીય નાગરિકો માટે EB-5 વિઝા માટે પ્રોસેસિંગ ટાઈમ સામાન્ય રીતે 5-6 વર્ષ જેટલો હોય છે. જો કે હવે એપ્લિકેશન પ્રોસેસને જાન્યુઆરી 2025 સુધી રિશેડ્યુલ કરવાથી અરજદારોની અપેક્ષા અને ચિંતા બંનેમાં વધારો થયો છે. આ રિશેડ્યુલિંગથી અરજદારોએ હવે તેમની ટાઈમલાઈન અને અપેક્ષાઓને એડજસ્ટ કરવી પડશે તેવું પણ હવે ક્યાંક દેખાઈ રહ્યું છે. ત્યારે આનાથી ભારતીયો ઉપર ઘણી જ અસર થઈ છે, કારણ કે યુએસ ઇમિગ્રેશન સિસ્ટમમાં કરવામાં આવેલા રિશેડ્યુલિંગ વિવિધ એમ્પ્લોયમેન્ટ બેઝડ વિઝા કેટેગરી માટે ફાઇનલ એક્શન ડેટ્સના અપડેટનો સમાવેશ થાય છે. ખાસ કરીને ભારતીયો માટે લેટેસ્ટ યુએસ વિઝા બુલેટિન EB-5 અનરિઝર્વ્ડ કેટેગરીમાં એડવાન્સમેન્ટ દર્શાવે છે, જેમાં અંતિમ એક્શન ડેટ 1 વર્ષથી વધુ આગળ વધીને 1 જાન્યુઆરી 2022 છે. ભારતીય અરજદારો માટે આ એક નોંધપાત્ર પ્રગતિ છે, પરંતુ 2025માં રિશેડ્યુલિંગ કરવાનો અર્થ એ છે કે નવા અરજદારોએ તેમની અરજીઓની ફાઇલ કરતા પહેલા વધુ રાહ જોવી પડશે. ત્યારે આવા બદલાતા નિયમો જ ભારતીયો ઉપર હવે ભારે પડ્યા છે. વિદેશમાં જલ્દી સેટલ થઈ જવાના સપના જોતા ભારતીયો હવે દરેક દેશમાં મૂંઝવણમાં મુકાયા છે અને અંતે શું કરવું તે પણ વિચારી રહ્યા છે. ત્યારે હવે ઇન્ડિયન ઇન્વેસ્ટર અને જોબ સીકર્સ યુએસ વિઝા બુલેટિન પર નજીકની દેખરેખ રાખવી જરૂર પડશે અને સાથે જ દરેક વાતથી તેમને અપડેટ પણ રહેવું પડશે. જો તેમને ત્યાં સેટલ થવું હશે તો આ વાતનું તેમને ખાસ ધ્યાન રાખવું પડશે. ત્યારે હવે યુએસમાં રેસિડેન્સી માટે EB-5 વિઝાને મેળવવા ઈચ્છતા ભારતીયો માટે આગામી ફેરફાર સમજવા ખૂબ જ જરૂરી બન્યા છે. જાન્યુઆરી 2025 સુધી એપ્લિકેશન પ્રોસેસને રિશેડ્યુલિંગ એક આંચકા જેવું લાગે છે, પરંતુ તેમાં ઘણી બધી હકારાત્મક બાબતો છે, એટલે પોઝિટિવિટી પણ એટલી જ છે. ફાઇનલ એક્શન ડેટમાં એડવાન્સમેન્ટનો અર્થ એ છે કે જેઓ પહેલેથી જ સિસ્ટમમાં છે તેઓ ઝડપી પ્રોસેસિંગ ટાઈમ જોશે. સંભવિત અરજદારો માટે EB-5 પ્રોગ્રામની જરૂરિયાતો સાથે હોય તેવા રોકાણકારોની તકોને કાળજીપૂર્વક પસંદ કરીને આગળની યોજના બનાવવી મહત્વપૂર્ણ છે. ભાવિ વિઝા બુલેટિનનું નિરીક્ષણ કરવું અને ઇન્વેસ્ટમેન્ટ રજિસ્ટ્રેશનમાં ફ્લેક્સિબિલિટી જાળવી રાખવી આ ફેરફારોને નેગેટિવ કરવા માટે ચાવીરૂપ પણ બનશે. ત્યારે આવા અચાનક બદલાતા નિયમો ભારતીયો ઉપર ભારે પડે છે, અને ખાસ કરીને ત્યાં રહેતા ગુજરાતીઓ ઉપર પણ. ત્યાર પછી એ નિયમ યુએસના હોય કે પછી કેનેડાના હોય, આવા અચાનક નિયમો ભારતીયો અને ખાસ કરીને ગુજરાતીઓ માટે ભારે પડે છે. ત્યારે આવા અચાનક બદલાતા નિયમો વિશે આપનું શું કહેવું છે અમને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. સાથે જ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.